નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. કાંઠાની સાબરકાંઠાના ઈડર ઘાટી રોડ ઉપર વાવના કુવામાં અજાણ્યા યુવકે પડતું મુકતા મોત. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલી 5 બત્તી પાસે ઓવરબ્રિજનું કામ 10 દિવસમાં 18 કરોડના ખર્ચે ઓવરબ્રિજ કામગીરી શરૂ કરવામાં આવશે તેને લઈને ધારાસભ્યએ મુલાકાત કરી હતી. વલસાડના પારડી 4 રસ્તા પાસે ગુવળ પક્ષીનો વેપાર કરતા એક મહિલા સહિત 3ને વન વિભાગે ઝડપી પાડ્યા, એક ફરાર. જામનગરમાં એસટી બસના કાચ તૂટી જતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા. ધોલ જોડિયા જામનગર રૂટની બસમાં સર્જાયો અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ઉપલેટાના ભાયાવદર રોડ ઉપર ગઢરા પાટિયા પાસે આવેલ શ્રી આંબાવાડી મોગલ મંદિરમાં દ્વિતીય પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. માગરોલમાં મહિલા ઘરમાં હોવાના આક્ષેપ કરી ઘર ચેક કરવા બાબતે મારામારી. ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મે તેવા સંશોધનને સફળતા. બનાસકાંઠામાં 90% ગાય ભેંસોને વાછરડી અને પાડી જન્મે. મંદિરમાં 28 લાખનું 76 મુગટની ચોરી, મૂર્તિ સિવાય બધું જ લઈ ગયા. સાઇન બોર્ડ જોઈને આઈએએસે લોકોને પૂછ્યું સ્પીડ બ્રેકરને હિન્દીમાં શું કહેવાય. રસ્તા પર ફરવા નીકળ્યા રાહુલ ગાંધી, ખાધી પાણીપુરી અને તરબૂચ. સાડી પહેરીને યુકેમાં ભારતીય મહિલા મેરેથોનમાં 42 કિમી દોડી. 6 સુરતીઓએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્ણ પૂર્ણ કર્યું. 1 દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે જ સમાજનું સ્વરૂપ ધારણ કરશે, મોહન ભાગવત. વેરાવળ ખાતે ડોક્ટરની આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદની મુશ્કેલી વધી, સરકારે કહ્યું એફઆરઆઈ થશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.